સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના સચિનમાં કરંટ લાગવાથી એક યુવકનું મોત થયું છે. સુરતના સચિન વિસ્તારમાં કરંટ લાગતા વ્યક્તિનું મોત નિપજ્યું. 30 વર્ષીય વિજય ચિત્તે નામના યુવકનું કરંટ લાગવાથી મોત થયું છે. પર્પલ નામની કંપનીમાં 10 વર્ષથી યુવક નોકરી કરતો હતો. સચિને શ્રીકૃષ્ણ સ્ટીલ કંપનીમાં કામ કરતો હતો યુવક. તે સમયે યુવકને કરંટ લાગ્યું. કામ દરમિયાન જ વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. યુવકનું મોત નિપજ્યું છે તો હાલ પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ ખાતે કેકા શાસ્ત્રી કોલેજમાં એડમિશનનો મામલો સામે આવ્યો હતો. અમદાવાદની કેકા શાસ્ત્રી કોલેજમાં એડમિશનનો મામલો સામે આવ્યો હતો તો મહત્વનું કહી શકાય કોંગ્રેસના કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગ કરવામાં આવી રહી છે તો સ્થાનિકો દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન માટેની માંગ કરવામાં આવી. કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની કેકા શાસ્ત્રી કોલેજમાં એડમિશનનો મામલો સામે આવ્યો જ્યાં પોલીસે પરવાનગી વગર કાર્યક્રમ કરતા લોકોને અટકાયત કરી છે. દ્વારા કેકા શાસ્ત્રીને જે 40% જમીનની અંદર કોલેજ બનાવવામાં આવી ત્યારે એવી બાંયધરી આપી હતી કે પરા વિસ્તારના વિદ્યાર્થીઓ જે લોકો MBAમાં BBAમાં MCOMમાં જે લોકો પણ પુરા વિસ્તારના વિદ્યાર્થીઓ છે એમને એડમિશનની પ્રાયોરિટી આપવામાં આવશે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આજની તારીખમાં ગોમતીપુર, અમરાઈવાડી, ખોખરા, ઇન્દ્રપુરી, રામોલ, બાપુનગર, રખિયાલ તમામ વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે. લોકો ગરીબ વિદ્યાર્થીના મા બાપો એટલું બધું રોજના ધક્કા ખાવે છે, પરંતુ આ ખાડા કાન કરીને વિદ્યાર્થીઓને જે હેરાનગતિ થઈ રહી છે એના માનમાં આજે પૂર્વ મારા સાથી કાઉન્સિલર જે પ્રમાણ રાઠોડ સાહેબે કીધું એ 72 કલાકના ધરણા ઉપર બેસવાના છે. પોલીસ પરમિશન આપી નથી, પરંતુ આ સરકાર પોલીસના બળે વિદ્યાર્થીઓને અને આમ પ્રજાને કચડવાનું જે કામ કરી રહી છે એને સખ્ત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ.